वेलकम स्टूडेंट, अगाव आपणे मैनेजमेंट अकाउंट में 2018 अने 2015 में पूछायेला दाखला विषय की चर्चा करी चूक्या छीए। आजना लेक्चर में आपणे मैनेजमेंट अकाउंट में यूनिट नंबर 1 गुणोत्तर विश्लेषण में एप्रिल मे 2016 में पूछायेला दाखला विषय की चर्चा करवाना छीए, जेना माटेनी बैलेंस शीट तमारी स्क्रीन पर आपेली छे। वन लिमिटेड कंपनी पाकू सरवैयू तारीख 31/3/2015 रोजनू नीचे मुजब छे। जवाबदारी रकम, मिलकतो अने रकम, इक्विटी शेर मूड़ी 5,00,000, अनामत 2,70,000, 10% डिबेन्चर 2,50,000, लेणदारों 1,12,500, देवी हुंडी 37,500, चुकवाना बाकी खर्च 25,000, प्रोविडेंट फंड 45,000, करवेरानी जोगवाई 10,000। मिलकतो बाजू, कायमी मिलकतो 3,80,000, रोकाणों 2,50,000, स्टॉक 1,87,500, देवादारों 2,06,250, अगाउथी चूकवेल खर्च 25,000, अगाउथी चूकवेल आवकवेरो 2,500, लेणी हुंडी 97,750, बैंक सिलक 1,00,000, बाहेंधरी कमीशन 5,000। बन्ने बाजूनो सरवाळो छे 12,50,000 अने 12,50,000। आ थई बेलेंस शीट એટલે કે પાકા સરવૈયાની વાત। હવે છે વધારાની વિગતો। વધારાની વિગતોમાં પહેલી વિગત છે કાચા નફો વેચાણના 40% છે। આ માહિતી તમારે છે એ ધ્યાનમાં લેવાની છે, કારણ કે આ માહિતીના આધારે તમારે વેચાણ છે અને કાચો નફો છે એ શોધવાનું છે। કાચો નફો વેચાણના 40% છે। ચોખ્ખો નફો વ્યાજ અને કરવેરા પહેલાંનો આપેલો છે, ખાસ ધ્યાનમાં લેવાનો છે। ચોખ્ખા નફાના ગુણોત્તર માટે વ્યાજ અને કરવેરા પહેલાંનો નફો 2,50,000 છે અને કરવેરાનો દર 50% છે। રોકડ વેચાણ ઉધાર વેચાણના 25% છે। રોકડ વેચાણ છે ઉધાર વેચાણના 25% છે। 1/4/2014 રોજનો સ્ટોક એટલે કે તમને શરૂનો સ્ટોક આપેલો છે 1,12,500 છે। દેવાદારો પાસેથી ઉઘરાણી 108ને દિવસે પરત મળે છે। કામગીરીના દિવસો 360 આપેલ છે। હવે જુઓ, અહીંયા તમને દેવાદારના જે ઉઘરાણીના દિવસો છે એટલે કે દેવાદારના ગુણોત્તરનો જવાબ આપેલો છે। એ જવાબના આધારે તમારે ઉધાર વેચાણની ગણતરી છે કરવાની છે અને કામગીરીના દિવસો 360 કીધા છે, બરાબર। ઉઘરાણી માટે તમને કેટલા આન્સર આપી દીધો છે ગુણોત્તર વિશ્લેષણ, દેવાદારના ગુણોત્તરનો તમને અહીંયા 108 દિવસ છે એ જવાબ આપી દીધો છે। એના આધારે તમારે ઉધાર વેચાણ છે એ શોધવાનું છે। નીચેના ગુણોત્તરની ગણતરી કરો। પહેલું, રોકાયેલી મૂડીપળ વળતરનો ગુણોત્તર, બીજું ચોખ્ખા નફાનો ગુણોત્તર, ત્રીજું સંચાલનનો ગુણોત્તર, ચોથું ચાલુ ગુણોત્તર અને પાંચમું સ્ટોકનો ગુણોત્તર। હવે જુઓ, આ દાખલો છે એ March-April 2016 પૂછાઈ ગયેલો છે। હવાલા છે અને વધારાની વિગતો જેટલી અંડરલાઈન કરી છે એની બધી તમારે ધ્યાનમાં લેવાની છે, કારણ કે બધી માહિતી આપેલી છે। એના આધારે તમારે વેચાણ, કાચો નફો, ઉધાર વેચાણ, રોકડ વેચાણ આ બધી માહિતી તમારે આ વિગતના આધારે શોધવાની છે। એટલે કાચો નફો વેચાણના 40% છે એટલા માટે અંડરલાઈન કરાવ્યું છે। ચોખ્ખો નફો છે એ વ્યાજ અને કરવેરા પહેલાંનો આપેલો છે એટલે વ્યાજ અને કરવેરા બાદનો નફો છે એ તમારે શોધવાનો રહેશે। રોકડ વેચાણ છે એ ઉધાર વેચાણના 25% છે। શરૂનો સ્ટોક છે અને દેવાદારના ઉઘરાણીના દિવસો 108 છે અને કામગીરીના દિવસો 360 છે। નીચેના ગુણોત્તરની ગણતરી કરવાની છે। સૌથી પહેલાં ખૂબ જરૂરી હોય ને તો એ છે આ માહિતી, વિગત નંબર 5, કે તમને દેવાદારના ઉઘરાણીના દિવસો 108 દિવસે પરત મળે છે, તો એ માહિતીના આધારે તમે ઉધાર વેચાણ છે એ તમે શોધી શકો છો। એટલે જુઓ અહીંયા સ્ક્રીન ઉપર ખાસ કે દેવાદાર પાસેથી ઉઘરાણી છે એ તમને 108 દિવસે મળે છે, તો દેવાદારના ગુણોત્તરનું સૂત્ર શું થાય? દેવાદારના ગુણોત્તરનું સૂત્ર તમને બધાને હવે યાદ રહી ગયું હશે, બરાબર। તો દેવાદાર વત્તા લેણી હુંડી છેદમાં ઉધાર વેચાણ ગુણ્યા કામગીરીના દિવસો। હવે જુઓ, તમને અહીંયા પહેલેથી કહી દીધું છે કે ઉઘરાણી તમને 108 દિવસે મળે છે એટલે દેવાદારના ગુણોત્તરનો આન્સર 108 દિવસ છે એ આપી દીધો છે, એટલે દેવાદારના ગુણોત્તરમાં 108 દિવસ છે એ તમારે લખવાના રહેશે। દેવાદાર અને લેણી હુંડી એના વિશેની માહિતી તમારે પાકા સરવૈયામાં આપેલી હોય છે, તો એક વખત સ્ક્રીનને આપણે ઉપર લઈ જઈએ તો
तो જોઈએ તો જુઓ અહીંયા તમને પાકા સરવૈયામાં આપેલું છે દેવાદાર કેટલા છે 206,250 અને લેણી હુંડી 93,750 એ બંને માહિતી તમારે સૂત્રમાં મૂકવાની રહેશે તો દેવાદાર જોઈ લો અહીંયા છે 206,250 વત્તા લેણી હુંડી છે 93,750 ઉધાર વેચાણની માહિતી તમને કોઈ પ્રકારની આપેલી નથી વિગતમાં આપણે જોઈએ ઉપર એક વખત જોતા જઈએ હારે કે વિગતમાં તમે જુઓ તમને અહીંયા ત્રીજો હવાલો છે ને એવો કીધો છે કે રોકડ વેચાણ છે ઉધાર વેચાણના 25% છે બરાબર તો ઉધાર વેચાણ માટેની માહિતી તમને આપી નથી રહે દેવાદારના ગુણોત્તરના જવાબ ઉપરથી જવાબના આધારે તમારે ઉધાર વેચાણ છે એ શોધવાનું છે એટલે ઉધાર વેચાણ એમ નામ ગુણ્યા 365 દિવસ એ તમને ઉપર હવાલામાં અહીંયા આપ્યા છે જુઓ કામગીરીના દિવસો કેટલા છે 360 તો આપણે છે ગણતરી કરીએ તો છે શું કરવાનું તો કે ભાઈ સૌથી પહેલાં તો આપણે છે ગુણાકાર કરી નાખીએ કરતા કોને બનાવી નાખીએ ઉધાર વેચાણને આપણે આ બાજુ ક્રોસ ગુણાકાર કરીએ તો ઉધાર વેચાણ છે એ ઉપર આવી જશે અને 108 દિવસો છે એ નીચે આવી જશે ઉપર 206,250 વત્તા 93,750 કરો એટલે કેટલા આવશે 300,000 ભાંગ્યા 108 ગુણ્યા 360 હવે તમે જુઓ આ બધી ગણતરી તમારે કેલ્ક્યુલેટરમાં જ કરવાની છે 300,000 ભાંગ્યા 108 ગુણ્યા 360 કરશો એટલે કેટલો આવશે ઉધાર વેચાણ તમારું 1,000,000 બરાબર 1,000,000 છે એ તમારું ઉધાર વેચાણ છે એ આવશે આ ગણતરી કરી બરાબર એટલે દેવાદારના આન્સરના આધારે તમે છે ઉધાર વેચાણ છે એની ગણતરી કરી નાખી 1,000,000 રૂપિયા છે તમારું ઉધાર વેચાણ આવ્યું છે પછી ત્રીજી વિગત તમને એવી કીધી છે કે તમારું રોકડ વેચાણ છે એ ઉધાર વેચાણના 25% છે ત્રીજી વિગત જે તમને દાખલામાં રકમમાં કીધી છે એમાં એવું કીધું છે કે રોકડ વેચાણ ઉધાર વેચાણના 25% છે હવે જુઓ તમને અહીંયા ઉધાર વેચાણ છે એ 1,000,000 મળી ગયું તો 1,000,000 છે એ તમારું ઉધાર વેચાણ છે એના 25% કરો એટલે તમને શું મળશે રોકડ વેચાણ મળશે એટલે 1,000,000 ગુણ્યા 25% એટલે 250,000 તો રોકડ વેચાણ કેટલું આવ્યું 250,000 ત્રીજી વિગત તમને આપી છે રોકડ વેચાણ માટેની એ રોકડ વેચાણ ઉધાર વેચાણના 25% છે અહીંયા તમને ઉધાર વેચાણ 1,000,000 મળી ગયું છે એ 1,000,000ના રોકડ વેચાણ બરાબર ઉધાર વેચાણ 1,000,000ના 25% કરશો એટલે તમને શું મળશે 250,000 રોકડ વેચાણ બરાબર હવે કુલ વેચાણ આપણે શોધવું હોય તો શું કરવાનું સિમ્પલ સાવ સરળ છે ઉધાર વેચાણ વત્તા રોકડ વેચાણ કરો એટલે તમને શું મળી જાય કુલ વેચાણ મળી જાય એટલે 1,000,000 વત્તા 250,000 એટલે કેટલા મળે 1,250,000 કુલ વેચાણ મળી ગયું સરળ જ છે ઉધાર વેચાણ વત્તા રોકડ વેચાણ એટલે 1,000,000 તમારું ઉધાર વેચાણ હતું વત્તા તમે 25% કર્યા એના એટલે તમને 250,000 શું મળ્યું રોકડ વેચાણ મળ્યું એટલે કુલ વેચાણ કેટલું થયું 1,250,000 હવે તમને પેલી વિગત છે ને એવું કીધું છે કે પેલી વિગત જુઓ અહીંયા સ્ક્રીન ઉપર ખાસ જોતા જજો બરાબર છે કારણ કે સ્ક્રીન ઉપર જોશો તો તમને ખ્યાલ આવશે તો તમારું કાચો નફો છે એ વેચાણના કેટલા ટકા છે 25% તો તમને કુલ વેચાણ મળી ગયું છે ને તો કુલ વેચાણના આધારે કાચો નફો મળી જાય બરાબર કાચો નફો છે એ વેચાણના 40% કીધું છે તો કુલ વેચાણ તમારું કેટલું છે 1,250,000 બરાબર તો જો કાચો નફો છે એ કુલ વેચાણના કાચો નફો કુલ વેચાણના 40% છે તો કુલ વેચાણ અહીંયા કેટલું મળ્યું તમને 1,250,000ના 40% કરો એટલે તમને શું મળી જાય કાચો નફો મળી જાય 1,250,000ના 40% કરશો કેલ્ક્યુલેટરમાં જ કરવાનું છે તો મળશે 500,000 બરાબર એટલે કાચો નફો કેટલો આવ્યો 500,000 રૂપિયા પછી જોઈએ આપણે વેચેલ માલ પડતર એટલા માટે શોધવાની છે કારણ કે તમને આગળ છે એ ઉપયોગી થવાની છે સૂત્રમાં ગુણોત્તરની ગણતરી કરશો ત્યારે તમને સૂત્રમાં વેચેલ માલ પડતર છે ઉપયોગી થવાની છે એટલા માટે આપણે વેચેલ માલ પડતરની ગણતરી પણ અહીંયા કરી નાખીએ છીએ વેચેલ માલ પડતરની ગણતરીનું સૂત્ર શું છે વેચાણ માઇનસ કાચો નફો બરાબર વેચાણ માઇનસ કાચો નફો તો તમારું કુલ વેચાણ કેટલું આવ્યું 1,250,000 માંથી કાચો નફો તમે ઉપર શોધ્યો એ બાદ કરી નાખો તો કેટલું આવે 750,000 તો તમારું વેચેલ માલ પડતર કેટલી આવી 750,000 વેચાણ માઇનસ કાચો નફો વેચાણ છે એ 1,250,000 છે બરાબર 1,250,000 માંથી તમે વેચેલ માલ કાચો નફો છે એ બાદ કરો 500,000 તો 750,000 એટલે વેચાણ માલ પડતર 750,000 તો આ આખી ગણતરી છે એ તમને શેના આધારે મળે છે તો કે ભાઈ દેવાદારના દિવસો તમને આપ્યા ને એના આધારે આખી ગણતરી છે એ તમારી ક્લિયર થાય છે દેવાદાર છે 108 દિવસે આપણને રકમ પરત કરે છે તો 108 છે એ દેવાદારના ગુણોત્તરનો જવાબ છે બરાબર ને
एना आधारे तमारे उधार वेचाण शोधाणु बराबर। उधार वेचाण आपने मळ्यु 10 लाख रुपया। पछी आपने एवं कीधु कि रोकड वेचाण छे उधार वेचाणना 25% छे, तो 10 लाखना 25% कर्या एटले आपने केटला मळ्या 2,50,000 रोकड वेचाण मळ्यु। कुल वेचाण तो के भाई सरळ साव सरळ उधार वत्ता रोकड, એટલે દર ઉધાર વત્તા રોકડ કર્યું એટલે 12,50,000 આપણને મળ્યા। કાચો નફો આપણને શું કીધું તો કે કુલ વેચાણના 40% છે, તો 12,50,000ના 40% કરીએ તો આપણને 5,00,000 કાચો નફો મળ્યો, અને વેચેલ માલ પડતર છે તો એ વેચાણમાંથી કાચો નફો બાદ કર્યો એટલે કુલ વેચાણ આપણું 12,50,000 હતું, એમાંથી 5,00,000 રૂપિયા આપણે કાચો નફો બાદ કરીએ છીએ તો આપણને મળે છે વેચેલ માલ પડતર 7,50,000। હવે પહેલો ગુણોત્તર છે રોકાયેલી મૂડી પર વળતરનો ગુણોત્તર। સૂત્ર શું છે? ચોખ્ખો નફો વત્તા શેર મૂડી વત્તા અનામત ગુણ્યા 100, અથવા તો આપણે એમ કહેવામાં આવે છે કે ભાઈ કંપનીની રોકાયેલી મૂડી, બરાબર, દરેક મૂડી આવી ગઈ, એમાં ઇક્વિટી શેર આવી ગયા, પ્રેફરન્સ શેર આવી ગયો, અનામત આવી ગયું, બધું આવી ગયું, બરાબર। તો ચોખ્ખો નફો છે એ તમારો કેટલો આવ્યો? તો આપણે અગાઉ ગણતરી આપણને છે ને અહીંયા આપેલો જ છે ચોખ્ખો નફો। ચોખ્ખા નફાનું છે અહીંયા જો તમને કીધું છે વધારાની વિગતોમાં કે ચોખ્ખો નફો કેટલો છે, 2,50,000। તો ચોખ્ખો નફો છે એ આપેલો જ છે, તો ચોખ્ખો નફો ડાયરેક્ટ અહીંયા મૂકી દેવાનો। વ્યાજ અને કરવેરા બાદનો ચોખ્ખો નફો શેની માટે લેવાનો? માત્ર ચોખ્ખા નફાના ગુણોત્તર માટે જ તમારે લેવાનો છે, બરાબર। તો અહીંયા છે 2,50,000। પછી જે ઇક્વિટી શેર છે એ અનામત અને ડિબેન્ચર છે એનો સરવાળો કરો અને એમાંથી બાહેંધરી કમિશન બાદ કરો, બરાબર, એટલે તમને શું મળશે, શેરમૂડી અને અનામત, બરાબર। શેરમૂડી અને અનામતમાં આપણે જોઈએ તો 5,00,000 વત્તા 2,70,000 વત્તા 2,50,000, એમાં શું આવી ગયું, એમાં ઇક્વિટી શેર આવી ગયા, પ્રેફરન્સ શેર આવી ગયા, અનામતે આવી ગયા, ડિબેન્ચર હોય તો ડિબેન્ચરે આવી જાય, એ બધાનો સરવાળો માઇનસ કરવાનું છે બાહેંધરી કમિશન। શું કામ? તો કે ભાઈ આપણી અવાસ્તવિક મિલકત છે એ બાદ કરી નાખવાની, એને ગુણ્યા 100, બરાબર। તો આપણે જો એવી રીતે ગણતરી કરીએ તો 2,50,000ના છેદમાં 1,05,000 × 100, 2,50,000 × 10,15,000 × 100, એટલે આન્સર આવશે 24.63%, બરાબર, 24.63%। બીજું છે ચોખ્ખા નફાનો ગુણોત્તર। ચોખ્ખા નફાનો ગુણોત્તર માટે તમારે છે એ સૂત્ર પ્રમાણે શું શોધવાનું છે, ચોખ્ખા નફાનું સૂત્ર વ્યાજ અને કરવેરા બાદનો નફો જ આપણે જોઈએ, એટલા માટે અહીંયા ચોખ્ખા નફા માટે વ્યાજ અને કરવેરા બાદનો નફો છે એ તમારે શોધવો પડશે। તો તમને જે નફો આપ્યો છે એ શેના આપ્યો છે, વ્યાજ અને કરવેરા પહેલાંનો નફો છે એ વિગતમાં આપેલો છે, બરાબર, કેટલો આપ્યો છે, 2,50,000। હવે વ્યાજ આપણે શેનું બાદ કરવાનું હશે, ડિબેન્ચરનું વ્યાજ છે એ બાદ કરવાનું, તો આપણે અગાઉ આગળ બેલેન્સ શીટમાં જોઈ લઈએ પાકા સરવૈયામાં કે તમને કેવી રીતે જુઓ, અહીંયા આ છે ડિબેન્ચર 10% છે એટલે 2,50,000ના 10% તમારે કરવાના, 2,50,000ના 10% કરો એટલે 25,000 આવે, એટલે વ્યાજ કેટલું બાદ થશે, 25,000 વ્યાજ છે એ બાદ થશે, બરાબર। શું કામ? તો કે ભાઈ 2,50,000ના 10% એટલે કેટલું થાય, 2,50,000ના 10% એટલે 25,000, એટલે 2,50,000માંથી 25,000 બાદ થાય એટલે કેટલા વધે, 2,25,000। કરવેરાનો દર કેટલો છે, 50% છે, તો 2,50,000ના 50% કરો એટલે કેટલા આવે, 1,12,500, એટલે કરવેરા બાદની આવક તમારી કેટલી થશે, 1,12,500। ફરી એક વખત તમને જે નફો આપ્યો છે એ વ્યાજ અને કરવેરા પહેલાંનો આપ્યો છે, ચોખ્ખા નફા માટે આપણે હંમેશા વ્યાજ અને કરવેરા બાદનો જ નફો ધ્યાનમાં લઈએ છીએ, માટે આપણે 2,50,000માંથી વ્યાજ ડિબેન્ચરનું 2,25,000ના 10%, 25,000 વ્યાજ બાદ કરીએ છીએ તો આપણને મળે છે વ્યાજ અને કરવેરા પહેલાંનો નફો 2,25,000। 50% કરવેરાનો દર છે, 50% કરવાના એટલે આવે 1,12,500, બાદ કરીએ એટલે મળે 1,12,500, તમારો ચોખ્ખો નફો 1,12,500 થાય। તો 1,12,500 બરાબર ચોખ્ખો નફો ભાંગ્યા વેચાણ 2,50,000 × 100 એટલે કેટલું આવે, 9%, બરાબર, આ થયો ચોખ્ખો નફો। ત્રીજું છે સંચાલનનો ગુણોત્તર। સંચાલનના ગુણોત્તરમાં સૂત્ર છે વેચેલ માલ પડતર વત્તા કામગીરી ખર્ચ છેદમાં વેચાણ ગુણ્યા 100। હવે અહીંયા આપણને જે છેલ્લે આપણે વેચેલ માલ પડતર શોધી હતી, વેચાણ માઇનસ કાચો નફો, એ આપણે અહીંયા કામ લાગશે, જોઈ લઈએ આપણે, જુઓ અહીંયા આપણે શોધી હતી વેચેલ માલ પડતર, આપણે અગાઉ શોધી લીધી છે આરે વેચેલ માલ પડતર છે કેટલી આવી છે, 7,50,000।
तो 7,50,000 तमारी वेचेल माल पड़तर छे। कामगिरी खर्च कोई प्रकारनो आपेलो नथी एटले शून्य, छेदमां 12,50,000 गुण्या 100। वेचेल माल पड़तर 7,50,000 वत्ता कामगिरी खर्च कोई आपेलो नथी एटले शून्य, छेदमां वेचाण 12,50,000 गुण्या 100। હવે તમે આની ગણતરી કરશો કેલ્ક્યુલેટરમાં એટલે જવાબ આવશે 60%। સંચાલનનો ગુણોત્તરનો જવાબ આવે છે 60%। ચોથો ગુણોત્તર છે ચાલુ ગુણોત્તર, સૂત્ર છે ચાલુ મિલકતો છેદમાં ચાલુ દેવા। ચાલુ મિલકતો છેદમાં ચાલુ દેવા છે તો ચાલુ મિલકતો છે એ તમારા પાકા સરવૈયામાં કઈ કઈ આપી છે, અહીંયા આપણે ચોખ્ખી લખી છે। જુઓ તમારા પાકા સરવૈયામાં આ દરેક મિલકતો છે એ તમારી ચાલુ મિલકતો છે। દેવાદારો વત્તા લેણી હુંડી વત્તા અગાઉથી ચૂકવેલા ખર્ચ વત્તા રોકાણો વત્તા સ્ટોક વત્તા અગાઉથી ચૂકવેલ ખર્ચ અને વત્તા બેંક શિલ્લક, આ બધાનો તમે સરવાળો કરશો એટલે તમને મળશે ચાલુ મિલકતો, બરાબર। હવે જુઓ એ ચાલુ મિલકતોનો સરવાળો છે એ કેટલો થાય છે, 8,65,000। કઈ કઈ ચાલુ મિલકતો છે તમારી, દેવાદારો લેણી હુંડી અગાઉથી ચૂકવેલ ખર્ચ રોકાણો સ્ટોક અગાઉથી ચૂકવેલ આવકવેરો અને બેંક શિલ્લક, આ બધી તમારી ચાલુ મિલકતો છે, એનો સરવાળો કરો એટલે આવે છે 8,65,000। ચાલુ દેવાઓમાં જોઈએ તો લેણદારો દેવી હુંડી ચૂકવવાના બાકી ખર્ચ પ્રોવિડન્ટ ફંડ અને કરવેરાની જોગવાઈ, ફરી એક વખત લેણદારો દેવી હુંડી ચૂકવવાના બાકી ખર્ચ પ્રોવિડન્ટ ફંડ અને કરવેરાની જોગવાઈ, બધાનો સરવાળો કરો એટલે જવાબ આવશે કેટલો, 2,30,000, બરાબર। તો ચાલુ મિલકતો છેદમાં ચાલુ દેવાઓ એટલે 8,65,000 ભાંગ્યા 2,30,000, જવાબ આવશે 3.76:1, બરાબર। અને છેલ્લો ગુણોત્તર છે સ્ટોકનો ગુણોત્તર, સ્ટોકના ગુણોત્તરનો સૂત્ર છે વેચેલ માલ પડતર છેદમાં સરેરાશ સ્ટોક। સરેરાશ સ્ટોકમાં આપણે જોઈએ તો તમને શરૂનો સ્ટોક છે એ વિગતમાં આપેલો છે, બરાબર। જોઈ લઈએ એક વખત સ્ક્રીન આગળ આપણે ફેરવીને, વિગતમાં જોવો તમને અહીંયા કીધું છે ચોથો હવાલો કે શરૂનો સ્ટોક છે 1/4/2014 રોજનો સ્ટોક, એટલે શરૂનો સ્ટોક છે કેટલો છે 1,12,500, અને આખર સ્ટોક શેમાં આપેલો હોય, આખર સ્ટોક તમને પાકા સરવૈયામાં અહીંયા આપેલો છે જોર્યો 1,87,500। તો બંનેનો સરેરાશ કાઢવાની, સરેરાશ સ્ટોક માટે જુઓ શરૂનો સ્ટોક 1,12,500 વત્તા 1,87,500 ભાંગ્યા 2, જવાબ આવશે 1,50,000, બરાબર। એટલે વેચેલ માલ પડતર આપણે અગાઉ શોધેલી છે 7,50,000 ભાંગ્યા 1,50,000, એટલે જવાબ આવશે 5 વખત અથવા તો સમય, બરાબર। તો આજના લેક્ચરમાં આપણે માર્ચ 2016માં પૂછાયેલો દાખલો છે એ ગુણોત્તર વિશ્લેષણનો જોયો। હવે આપણે 1-2 દાખલા જોઈ અને આ યુનિટ છે ટૂંક સમયમાં પૂરું કરવાના છીએ। તો આજના લેક્ચર માટે આપણે એટલું રાખીએ છીએ, જો તમને કોઈપણ પ્રકારનો ડાઉટ હોય, ડિફિકલ્ટી હોય, ક્યાંય કોઈ પોઈન્ટ ન સમજાતો હોય તો ખાસ મેસેજ કરીને તમે અમને પૂછી શકો છો। ઓકે, થેન્ક યુ।